नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 ना गणित विषयना प्रकरण नंबर 3 द्विसल सुरेख समीकरण युग्मना 11 मा तासमा आप सर्व विद्यार्थी मित्रों नु हार्दिक स्वागत छे। अगाउना तासनी अंदर तमने बधाने याद हशे के आपणे टोटल समीकरण युग्मनने उकेलवा माटेनी 3 रीतनो अभ्यास कर्यो हतो, आदेशनी रीत, लोपनी रीत अने सोगड़ी गुणाकारनी रीत। त्यारबाद अमुक एवा समीकरणोनो अभ्यास कर्यो हतो के जे सुरेख समीकरण न होय। એટલે સૌપ્રથમ આપણે શું કરતા કે ધારીને દ્વિસલ સુરેખ સમીકરણ યુગમાં પરિવર્તિત કરતા, બરાબર, દ્વિસલ સુરેખ સમીકરણ યુગમાં પરિવર્તિત કરતા અને ત્યારબાદ એનો ઉકેલ મેળવતા અને છેલ્લે આ તાસની અંદર આપણે ખૂબ આઈએમપી એવો દાખલો, બરાબર, હોડીની ઝડપ અને નદીના પ્રવાહની ઝડપ એ દાખલો ગણ્યો હતો અને ત્યારબાદ હવે આ પાઠના જે અમુક અગત્યના મુદ્દાઓ છે, જે થિયરીકલ મુદ્દાઓ કે જેમાંથી પરીક્ષાની અંદર એક ગુણના પ્રશ્ન પૂછાવાની સંભાવના વધુ હોય એવા મુદ્દાઓની ચર્ચા આજના તાસમાં કરશું। એટલે આજની નોંધને ખાસ પાકીબુકમાં વ્યવસ્થિત લખજો અને વારંવાર એનું વાંચન કરશો તો એ માહિતી તમને યાદ રહેશે અને પરીક્ષામાં તમે પૂરામાંથી પૂરા માર્ક લાવી શકો, બરાબર। તો ચાલો આ પાઠની અમુક થિયરીકલ માહિતી છે, અગત્યની નોંધ, એને આપણે એક પછી એક મુદ્દામાં જોઈએ। તો સૌપ્રથમ તમે 9મા ધોરણમાં શીખી ગયા કે કોઈ સમતલ હોય, આ બોર્ડ છે એક સમતલ છે, એમાં તમારે બે રેખા તમને દોરવાની કીધી હોય તો તમે 3 રીતે બે રેખા દોરી શકો। એક તો શું થાય, બે રેખા કે એટલે તમે બે રેખાને આ રીતે અસ્તવ્યસ્ત દોરો, તો અસ્તવ્યસ્ત દોરો તમને ખ્યાલ છે આ રેખા આ બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય, એટલે આને આમ અનંત સુધી વિસ્તરવામાં આવે તો કોઈ એક બિંદુમાં છેદે, એટલે પેલી ઘટના થઈ કે જો બે રેખાને એક સમતલમાં દોરવામાં આવે તો કાં તો એ બે રેખા એક બિંદુમાં છેદે, કેટલા બિંદુમાં, એક બિંદુમાં, જો આનાથી વધારે બિંદુમાં ન છેદે, આ પેલી ઘટના। બીજી ઘટના જોઈએ તો ઘણા વિદ્યાર્થીને બે રેખા દોરવાની કે તો ઘણા વિદ્યાર્થીઓ એકદમ આમ સમાંતર દોરે, તો આ બંને રેખા એકબીજાને અનંત સુધી વિસ્તરવામાં આવે તો એકબીજાને છેદવાની નથી, બરાબર, એટલે કે આમાં બે રેખાઓ છેદશે નહીં, પરસ્પર સમાંતર રહેશે અનંત અંતર સુધી। તો આ બીજી ઘટના થઈ અને ત્રીજી ઘટના, અમુક બહુ હોશિયાર વિદ્યાર્થીઓ હોય અને એને એમ કીધું હોય કે આ સમતલમાં બે રેખા દોરો, તો પહેલાં એક રેખા દોરે અને એની ઉપર ફરીવાર બીજી રેખા દોરે, તો એને હોશિયાર વિદ્યાર્થી કહેવાય, બરાબર ને। તો આ પણ ખરેખર બે રેખા જ થઈ, પણ એક રેખાની ઉપર તમે બીજી રેખા દોરી છે એને કહેવાય સંપાતી રેખા, કેવી, સંપાતી રેખા, આને કહેવા છે સંપાતી રેખા, એટલે કે એક રેખાની ઉપર બીજી રેખા દોરવામાં આવે તો સંપાતી રેખા, બીજી ઘટનામાં જે રેખા દોરી છે એને કહેવાય સમાંતર રેખા અને આ પેલી ઘટનામાં જે રેખા દોરી હતી એને કહેવાય કે એક બિંદુમાં છેદતી રેખા, કેવી રેખા કહેવાય, એક બિંદુમાં છેદતી રેખા। આ 3 રીતે જ તમે બે રેખાને દોરી શકો એક સમતલમાં, આનાથી કોઈ હોશિયાર વિદ્યાર્થી હોય કે સાહેબ આ સિવાયની અન્ય રીતે હું દોરી શકું તો એ શક્ય નથી, ફક્ત 3 રીતે જ તમે બે રેખાને દોરી શકો, પછી અન્ય 3 રેખા કે તો એના કેરેક્ટરિસ્ટિક છે, લાક્ષણિકતાઓ અલગ અલગ હોય, પણ બે રેખાને આ 3 રીતે જ તમે એક સમતલમાં દર્શાવી શકો, બરાબર, એ સમતલ એક સમતલની વાત થઈ છે। તો ખાસ યાદ રાખજો કે બે રેખાને સમતલમાં દોરી હોય તો આ 3 રીતે દોરી શકાય। હવે અગત્યની નોંધ શરૂ કરીએ, આને પણ આપણે યાદ રાખશું કે એક સમતલમાં બે રેખાને જુદી જુદી 3 રીતે દર્શાવી શકાય, શું, 3 રીતે દર્શાવી શકાય। ત્યારબાદ બીજા મુદ્દાની ચર્ચા કરીએ તો કે જે બે દ્વિસલ સુરેખ સમીકરણ યુગમાં હોય એને એક પણ ઉકેલ ન મળે તો એ સમીકરણ સુસંગત નથી એમ કહેવાય, શું, એ નોંધ લખતા છે કે જે બે દ્વિસલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ
न होय तेवा समीकरण सुसंगत नथी। तेवा समीकरण सुसंगत नथी। परीक्षानी अंदर तमने बे समीकरणों आपी देशे अने एम कहेशे के आ समीकरण सुसंगत छे के नहीं, तो तमारे शुं करवानुं, एने केटला उकेल मळे एना उपर आधार राखे, ई उकेल कई रीते मळी आव्यो पछीना आपणे मुद्दामां शीखशुं के एक बिंदुमां बे रेखा छे ने तो एने एक उकेल होय, केटलो उकेल होय? एक उकेल। अने उकेलनी संख्या आपणे लखीए के केटला उकेल होय, तो के भाई एक, अथवा तो एने कहेवाय अनन्य उकेल। शुं कहेवाय? अनन्य उकेल, एटले के एक अने मात्र एक उकेल, जे बे रेखा एक बिंदुमां छे ने एने एक उकेल होय। पछी जे बे रेखा समांतर होय बराबर, तो एवी रेखा ने उकेल अने एक पण उकेल मळे नहीं। शुं? एक पण उकेल मळे नहीं। અને ત્રીજો મુદ્દો કે સંપાતી રેખા હોય તો એને કેટલા ઉકેલ હોય, તો કે એને અનંત ઉકેલ હોય। કેટલા? અનંત, એટલે કે ઘણા બધા, અનંત અને ભિન્ન ઉકેલ। ભિન્ન એટલે કે જુદા જુદા। ખાસ આ ત્રણ બાબતોને યાદ રાખજો, આપણે પરીક્ષામાં પૂછે કે જે બે રેખા એક બિંદુમાં છેદે બરાબર, જે બે રેખા એક બિંદુમાં છેદે તેને ઉકેલની સંખ્યા કેટલી હોય, તો કે એક, અથવા તો અનન્ય ઉકેલ હોય બરાબર, અથવા તો એક અને માત્ર એક। પછી બીજો પ્રશ્ન પૂછે કે બે સમાંતર રેખા હોય તો એના ઉકેલની સંખ્યા કેટલી હોય, તો કે એને એક પણ ઉકેલ ન હોય બરાબર, શૂન્ય ઉકેલ હોય। અને ત્રીજું કે સંપાતી રેખા હોય, એક રેખા ઉપર બીજી રેખા આવેલી હોય તો એને કેટલા ઉકેલ મળે, અનંત એટલે કે ઘણા બધા, અને ભિન્ન એટલે કે જુદા જુદા ઉકેલો મળે। તો આમાંથી ટોટલ છ પ્રશ્નો તૈયાર થયા। આગળ આ મુદ્દો જોયો કે જે વિષમ સુરેખ સમીકરણ યુગ્મને કોઈ પણ ઉકેલ ન હોય તો સમીકરણ સુસંગત નથી। ત્યારબાદ નેક્સ્ટ નવો મુદ્દો જોઈએ કે જે બે સમીકરણોને બરાબર, ટૂંકમાં લખું છું, તમે લખો કે જે બે વિષમ સુરેખ સમીકરણોને અથવા સમીકરણોને ઉકેલ મળે તો તેવું સમીકરણ સુસંગત છે તેમ કહેવાય। એટલે કે એક ઉકેલ મળે અથવા તો ઘણા બધા ઉકેલ મળે બરાબર, ઉકેલ મળે બરાબર, આ ટૂંકમાં યાદ રાખવાનું, ઉકેલ મળે તો એ સમીકરણ સુસંગત છે એમ કહેવાય। ઉકેલ એક પણ ન મળે તો એ સમીકરણ સુસંગત નથી। આવો ટૂંકો પ્રશ્ન તમને એક ગુણની અંદર પરીક્ષાની અંદર પૂછાઈ શકે બરાબર। ત્યારબાદ નવો મુદ્દો જોઈએ, તો આમાં આપણે જો આ બે વસ્તુ જોઈ કે ઉકેલ ન મળે, ઉકેલ ન મળે તો સુસંગત નથી, અને ઉકેલ મળે તો સુસંગત છે। પણ ક્યારેક એવું પણ થાય કે એકના એક સમીકરણને ઘણા બધા અનંત ઉકેલો હોય બરાબર, એટલે કે જે સમીકરણોની સમાંતર રેખા મળે, સોરી સંપાતી, તો એને કેટલા ઉકેલો હોય, અનંત અને ભિન્ન। તો એવા સમીકરણોને અવલંબી સમીકરણો કહેવાય બરાબર, કે જે બે સમીકરણો સમાન હોય તો એને અનંત અને ભિન્ન ઉકેલો મળે, એટલે એવા સમીકરણોને અવલંબી સમીકરણો કહેવાય। એટલે ત્રીજો મુદ્દો યાદ રાખશું કે જે સમીકરણોને અનંત ઉકેલો હોય તો તેવા સમીકરણોને અવલંબી સમીકરણો કહે છે। કેવા? અવલંબી સમીકરણો કહેવાય। ટૂંકા ગુણના પ્રશ્નની અંદર તમને આવું પૂછી શકે કે જે બે સમીકરણને અનંત ઉકેલ હોય તેવા સમીકરણને કેવા સમીકરણ કહેવાય, કે અવલંબી સમીકરણ બરાબર। તો ખાસ આ થિયરી તમને યાદ હશે તો જ તેને આધારિત બે સમીકરણ આપ્યા હશે ને એને ઓળખતા તમને આવડશે બરાબર। એ ખાસ આ થિયરી તમે પાકી બુકમાં ઉતારી નાખજો, અને હવે પછી આપણે પાઠ્યપુસ્તકમાં એક કોષ્ટક આપ્યું છે
અને ઉદાહરણોને આ થિયરીની મદદથી સમજવા પ્રયત્ન કરીએ અને એમાંથી કઈ રીતે પ્રશ્ન પૂછાય એની ચર્ચા કરીએ. બરાબર, ત્યાં સુધી ખાસ આ ત્રણ મુદ્દા અને આ બાજુમાંથી જે છ પ્રશ્ન નીકળેલા છે એની ખાસ નોંધ બનાવી લેજો. ચલો એકવાર આ જોઈ લો, પછી આપણે કોષ્ટકની ચર્ચા કરીએ. ચલો મિત્રો, કોષ્ટકમાં અહીંયા તમે જોવો છો તો બે બે સમીકરણોની જોડ આપેલી છે. થિયરીમાં આપણે શીખ્યા એમ કે બે રેખાને જો સમતલમાં દોરવામાં આવે તો ત્રણ પ્રકારની રેખા મળે, કાં તો એ છેદતી રેખા હોય, અથવા તો સંપાતી હોય, અથવા તો સમાંતર રેખા હોય. તો પ્રશ્ન આ રીતે તમને બે સમીકરણો આપી દીધા હોય અને એવું પૂછે કે આ સમીકરણોમાં એનું આલેખાત્મક સ્વરૂપ એટલે કે રેખા કેવા પ્રકારની હોય, છેદતી હોય, સમાંતર હોય કે સંપાતી હોય, એવું પ્રશ્ન પૂછે. તો એની માટે આપણે આ ગુણોત્તરો મેળવવા પડે, A1 ના છેદમાં A2, B1 ના છેદમાં B2 અને C1 ના છેદમાં C2. અને ગુણોત્તરની સરખામણીને આધારે ઈ આલેખમાં રેખાઓ કેવા પ્રકારની મળે ઈ મળે અને રેખા ઉપરથી એને કેટલા ઉકેલ હોય એવું મળે. એટલે ઘણીવાર એવો પણ પ્રશ્ન પૂછે કે આપેલ સમીકરણને કેટલા ઉકેલ મળે. આવું જ્યારે પૂછે ત્યારે આપણે આ ગુણોત્તરોનો સહારો લેવો પડે. ચલો આપણે ચેક કરીએ, અહીંયા બે સમીકરણો આપેલા છે, પહેલું અને બીજું. પહેલા સમીકરણના જે સહગુણક હોય X ની આગળ અને આપણે A1 કહીએ, Y ની આગળ હોય ને B1, અને અચળ પદને આપણે C1 કહીએ, આમાં અચળ પદ કંઈ નથી તો શું થાય, 0. બીજા સમીકરણમાં A2 એટલે કે A2 કેટલું થશે, 3, B2 4 અને C2 -20. તો ચલો ગુણોત્તર મેળવીએ. A1 ના છેદમાં A2, A1 કાંઈ ન હોય તો કેટલો હોય, 1. 1 ના છેદમાં A2, 3. આનું સાદરૂપ વધારે આપણે આપી શકીએ એમ છીએ ના, તો એમ એ રહેવા દેવો. ત્યારબાદ B1 ના છેદમાં B2, B1 કેટલું છે તો કે -2, એના છેદમાં B2 કેટલું, 4. સાદરૂપ આપીએ તો 2 એકા 2 અને 2 2 4, એટલે સાદરૂપ શું આવે, -1 ના છેદમાં 2. શું આવશે, -1 ના છેદમાં 2. અને C1 ના છેદમાં C2, C1 કેટલું, 0, C2 -20. તો 0 ના છેદમાં કઈ પણ સંખ્યા હોય એટલે હંમેશા જવાબ શું આવે, 0. બરાબર, તો આ તમે ત્રણેય ગુણોત્તરની સરખામણી કરો. પહેલો ગુણોત્તર મેળવો 1 ના છેદમાં 3, B1 ના છેદમાં B2 મેળવો -1 ના છેદમાં 2 અને C1 ના છેદમાં C2 મેળવો 0. તો એ ગુણોત્તરો સરખા નથી. બરાબર, એટલે એના બરાબર આપણે શું લખી શકીએ કે A1 ના છેદમાં A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1 ના છેદમાં B2, ઇઝ નોટ ઇક્વલ ટુ C1 ના છેદમાં C2, એટલે કોઈ બરાબર છે નહીં. એટલે આની સરખામણીમાં આપણે આ રીતે લખી શકીએ કે A1 ના છેદમાં A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1 ના છેદમાં B2. આ પહેલું ઇક્વલ ટુ ન હોય, બરાબર ન હોય, તો ત્રીજાની સરખામણી કરવું એની જરૂર નથી. આના ઉપરથી જ ખ્યાલ આવી છે કે આ બંને સમીકરણોમાં A1 A2, B1 B2 એ અલગ અલગ છે, એટલે જેનો ગુણોત્તર અલગ અલગ મળ્યો. બેનો ગુણોત્તર કેવો મળ્યો, અલગ અલગ. એટલે અલગ અલગ ગુણોત્તર મળે એનો અર્થ આ એવો થયો કે બંને સમીકરણો બિલકુલ અલગ છે. તો જ્યારે આવા બે સમીકરણો બિલકુલ અલગ હોય ત્યારે તેવા સમીકરણને એક અને માત્ર એક ઉકેલ મળે. તો એક અને માત્ર એક ઉકેલ મળે તો એનો આલેખાત્મક સ્વરૂપ રેખા કેવા પ્રકારની હોય, એકબીજાને છેદતી હોય. બરાબર, એટલે આમાં રેખાઓ કેવી હશે, છેદતી હોય. રેખાઓ છેદતી હોય, એક જ બિંદુમાં છેદે. બરાબર, અહીંયા આપણે એમ પણ લખીશું કે રેખાઓ એક જ બિંદુમાં છેદતી હોય તો એનો ઉકેલ કેટલા મળે, એક, અથવા તો આપણે શીખી ગયા અનન્ય ઉકેલ મળે. બરાબર, તો આવા જ્યારે બે સમીકરણો આપી દે તે તમારે એમ પૂછે કે આને આ સમીકરણનું આલેખાત્મક સ્વરૂપ એટલે કે રેખાઓ કેવા પ્રકારની હોય અથવા તો કેટલા ઉકેલ મળે, આવું જ્યારે જ્યારે પૂછે ત્યારે આપણે આ ગુણોત્તર મેળવી લેવાના ત્રણેય ને એની સરખામણી કરવાની. આ પેલા બરાબર બીજું ન થાય તો હંમેશા આવું ન થાય, બરાબર, બેનો ગુણોત્તર સમાન ન આવે આ બંનેનો, એટલે કહી દેવાનું રેખાઓ એક બિંદુમાં છેદતી હોય અને એનો ઉકેલ કેટલા હોય, એક હોય. ચલો આ બીજું સમીકરણ આપ્યા છે આપણે, બીજું બે સમીકરણો આપ્યા એનો આપણે ગુણોત્તર લઈએ. ચલો A1 ના છેદમાં A2 લઈએ. A1 કેટલું, 2, A2 4. સાદરૂપ તમે આપો તો શું થાય, 2 એકા 2, 2 2 4, એટલે કે 1 ના છેદમાં 2 આવે.
હવે b1 ના છેદમાં b2 મેળવીએ તો b1 કેટલું 3 b2 કેટલું 6 3 એકા 3 3 2 6 એટલે એનો જવાબ આવ્યો 1 ના છેદમાં 2 ત્રીજો લઈએ c1 ના છેદમાં c2 c1 કેટલું -9 c2 -18 બરાબર માઇનસ માઇનસ પ્લસ 9 એકા 9 9 2 18 એટલે એનો જવાબ પણ આવ્યો 1 ના છેદમાં 2 તો ત્રણેયના જવાબ તમે જુઓ સાદરૂપ આપતા જવાબ કેવા મળ્યા સરખા મળ્યા એટલે કે એના ગુણોત્તરો છે એ બધા સરખા છે એટલે એને કઈ રીતે લખાય કે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 એટલે કે ગુણોત્તર સમાન છે એનો અર્થ શું થાય કે બંને સમીકરણો સરખા છે ઘણા વિદ્યાર્થી કહે છે જોવામાં તો સરખા નથી દેખાતા પણ આ નીચેનું સમીકરણ છે એમાંથી બે સામાન્ય કાઢી લ્યો બે સામાન્ય કાઢો તો બે વડે આને બધા પદને ભાગવું પડે અને બે વડે ભાગો એટલે શું થાય 2x અને બે વડે ભાગો તો 3y અને આને બે વડે ભાગો તો 9 ઈ બે સામાન્ય કાઢો ઈ બરાબરની આ બાજુ આવે એટલે ભાગાકારમાં જાય 0 ભાગ્યા 2 એટલે 0 એટલે જો પાછો ઉપરનું સમીકરણ ને સામાન્ય કાઢેલું સમીકરણ સરખા થઈ ગયા એટલે કે ખરેખર સરખા સમીકરણો છે તો એકદમ સરખા સમીકરણો હોય તો ઈ આલેખ મે સંપાતી એક જ રેખા હોય તો જ સમીકરણ સરખા હોય બે અલગ અલગ સમીકરણ હોય તો સંપાતી રેખાનો હોય એટલે કે એક જ રેખા ઉપર બંને સમીકરણો આવેલા છે એટલે એને આલેખાત્મક સ્વરૂપ કેવું હોય સંપાતી હોય કેવું હોય સંપાતી એટલે કે રેખા એક રેખાની ઉપર બીજી રેખા આવેલી હોય તેને ઉકેલ બેઝિક સ્વરૂપ એટલે કેટલા ઉકેલ મળે તો કે ભાઈ અનંત ઉકેલો હોય કેવા ઉકેલો હોય અનંત ઉકેલો હોય તો જ્યારે પણ આવા બે સમીકરણો તમને આપે અને એનો ગુણોત્તર આ રીતે બી સમાન થાય બરાબર આ ત્રણેય સમાન આવે જવાબ એક સરખા તો એ સમીકરણો માં રેખા સંપાતી હોય અને આવા સમીકરણને કેટલા ઉકેલ મળે અનંત હવે તમને કોઈ પણ બે સમીકરણો આપી દે તો તમારે છે ને એકાદા સમીકરણમાંથી સામાન્ય કાઢી જોવાના સામાન્ય કાઢતા બે સમીકરણ જો સરખા થતા હોય તો એનો આલેખ સંપાતી રેખા હોય અને એને ઉકેલ કેટલા હોય અનંત હોય છે એકદમ સરળ ચલો ત્યારબાદ ત્રીજો પ્રકાર છે આમાં આપણે ગુણોત્તર મેળવીએ ચલો a1 ના છેદમાં a2 કરીએ a1 કેટલું 1 a2 2 આનું સાદરૂપ હવે આપી શકાય એમ નથી બરાબર ચલો b1 ના છેદમાં b2 લઈએ b1 2 b2 4 તો 2 એકા 2 ને 2 2 4 એટલે જવાબ આવ્યો 1 ના છેદમાં 2 હવે c1 ના છેદમાં c2 મેળવીએ માઇનસ 4 ના છેદમાં -12 માઇનસ માઇનસ પ્લસ 4 એકા 4 ને 4 તેરી 12 એટલે જવાબ આવ્યો 1 ના છેદમાં 3 હવે ત્રણેય ગુણોત્તરના જવાબ જુઓ તો શું છે પહેલા બે ગુણોત્તરો સમાન છે 1 ના છેદમાં 2 1 ના છેદમાં 2 પણ ત્રીજો ગુણોત્તર અલગ આવ્યો એટલે આપણે આ રીતે તમને લખતા હવે ખ્યાલ આવી ગયો કે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 is not equal to c1 ના છેદમાં c2 એટલે કે આ બે બરોબર છે પણ આના બરાબર આ નથી કે પહેલાના બરાબર આ નથી તો આનો અર્થ શું થાય કે આ બે બરાબર ગુણોત્તર છે આ બે ગુણોત્તરો સરખા છે પણ આના બરાબર આ છે a1 ના છેદમાં a2 is not equal to c1 એટલે તમે નીચે આ રીતે લખી શકો કે a1 ના છેદમાં a2 is not equal to c1 ના છેદમાં c2 અને b1 ના છેદમાં b2 is not equal to c1 ના છેદમાં c2 આ આપણે ખ્યાલ હોવો જોઈએ તો જ્યારે આવું હોય કે પેલા બે સહગુણકોનો ગુણોત્તર સમાન હોય પણ ત્રીજું પદ અચળ પદનો ગુણોત્તર સમાન ન હોય એટલે આલેખ છે એમાં રેખા સમાંતર હોય કેવી હોય સમાંતર હોય અને સમાંતર રેખા હોય તો એને કેવા ઉકેલ મળે આપણે શીખી ગયા થિયરીમાં કે એક પણ ઉકેલ મળે નહીં બરાબર તો હવે તમને આવા કોઈ પણ સમીકરણો આપી દે તો આપણે શું કરવાનું ગુણોત્તર મેળવી લેવાનું અને ગુણોત્તર મેળવી લો એની સરખામણી કરો એટલે તમને એ આલેખનું સ્વરૂપ કેવું હોય અને એને ઉકેલ કેવા હોય એનો ખ્યાલ આવી જાય બરાબર તો આ શરતો છે ખાસ યાદ રાખજો એ શરતો ત્રણ કઈ કઈ પહેલી શરત આવડ્યા
શરત ત્રણ યાદ રાખવાની કે a1 ના છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 હોય તો આલેખ છે એમાં રેખા કેવી હોય તો કે ભાઈ રેખાઓ એક જ બિંદુમાં છેદે રેખા એક જ બિંદુમાં છેદે અને એનો ઉકેલ કેટલા હોય અનન્ય એટલે કે એક અને માત્ર એક પછી બીજી કન્ડિશન કે બધા ઇક્વલ ટુ હોય બરાબર તે બીજી કન્ડિશન તમારે લખવાની કે બધા જ ગુણોત્તરો સરખા હોય તો રેખા કેવા પ્રકારની હોય સંપાતી અને ઉકેલ કેટલા મળે અનંત અને ત્રીજી કન્ડિશન એ પણ આપણે યાદ રાખશું કે પહેલા બે ગુણોત્તર સમાન હોય પછીનો છેલ્લો ગુણોત્તર છે સમાન ન હોય એટલે કે આના બરાબર આ ન હોય અને આના બરાબર આ ન હોય તો ત્યારે રેખા સમાંતર હોય અને એને એક પણ ઉકેલ મળે નહીં તો હવે તમને કોઈ પણ સમીકરણો આપી દે તો તમારે આ ગુણોત્તર ચેક કરી લેવાનો બરાબર એના ઉપરથી તમને ખ્યાલ આવી જાય એટલે પરીક્ષાની અંદર ખાસ એક ગુણના પ્રશ્નોની અંદર આ કોષ્ટકને આધારિત કોઈ પણ પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાઈ શકે એટલે ખાસ આવા ઘણા બધા સમીકરણો આપણા પુસ્તકમાં આપેલા હોય તો એ સમીકરણો લેવાના આ ગુણોત્તર ચેક કરવાનો અને આ સરખામણીને આધારે એને રેખાઓ કેવા પ્રકારની હોય ઉકેલ કેવા મળે એનો અભ્યાસ તમે વધારે ઊંડાણપૂર્વક કરશો બરાબર આજના ક્લાસમાં અહીં સુધી રાખીએ છીએ એ આપણું ચેપ્ટર છે એ મોટા ભાગનું પૂર્ણ થઈ જાય છે હવે નવા ક્લાસની અંદર આપણે નવા પ્રકરણનો અભ્યાસ કરશું પરંતુ આ પ્રકરણના અમુક દાખલાઓ છે કે જે આપણે ખાસ રિવિઝન કરવા યોગ્ય છે અને વધારેમાં વધારે વાર ગણશો બરાબર એનો મહાવરો કરશો તો જ એ એક્ઝામ્પલ યાદ રહેશે અને આજના ક્લાસમાં ભણેલી થિયરી અને આ એક ગુણના પ્રશ્ન આધારિત જે કોષ્ટક શીખ્યા એનો અભ્યાસ કરજો બરાબર આજના ક્લાસમાં આટલું રાખીએ છીએ અસ્તુ જય હિન્દ